જેથી મંત્રીશ્રી લાલજીભાઈ ચૌધરીએ અમેરિકા સ્થિત પ્રમુખ માનસીભાઈ ઉર્ફે મોટાની મંજૂરી મેળવી તાકીદની કારોબારી મિટિંગ બોલાવી હતી આ મિટિંગમાં કેમરભાઈ પટેલ એમડી ચૌધરી જનક દેસાઈ વિનુભાઈ ચૌધરી ડી કે ચૌધરી વીડી દેસાઈ અશોક દેસાઈ ઉર્ફે બાપુ સહિત કારોબારી સભ્યો હાજર રહ્યા હતા જેમાં પીએમ દિવાય તરફથી ના દુરસ્ત તબિયતને લઈ પોતે પોતાના હોદ્દા પર રહી શકે તેમ નથી જેથી રાજીનામું આપેલ છે જે સર્વાનુમિત્તે મંજૂર કરવામાં આવ્યું ખેરાલુ ઉત્તર વિભાગ દ્વારા કાર્યરત કેટલીક ફેકલ્ટીમાં સ્ટાફની ભરતીમાં થયેલ સગાવાદના કારણે પરિણામનું સ્તર નીચું આવ્યું હોય હમણાં ધોરણ દસ અગિયાર બારમાંથી સંખ્યા પણ ઘટી અને આચાર્ય બાબુભાઈએ પણ રાજીનામું આપી દેતા ત્યાં તો સિદ્ધપુરના કોઈ સંચાલકને ઉચ્ચ સ્કૂલ ચલાવવા આપી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓના જીવદ્ધર છે એક તરફ લોકડાઉનની સ્કૂલો બંધ ફી મુદ્દે ડકો થતાં સ્કૂલ સંચાલક પ્રાઇમરી અને માધ્યમિક વિભાગ દ્વારા ઓનલાઈન શિક્ષણ ચાલુ કરાવી વિદ્યાર્થીઓને એન્ડ્રોઈડ મોબાઈલ લેવડાવી હાલ શિક્ષણ ગ્રુપ બંધ કરી દીધા જેથી રોજ ફાટી નીકળ્યો છે કોલેજમાં કેટલાક આચાર્યો અને પ્રોફેસરો પર વોચ પણ એક વહીવટદાર દ્વારા રખાઈ હોવાની ચર્ચા છે પણ અવાજ કોણ ઉપાડે તેની રાહ જોવાય છે ખેરાલુ ઉત્તર વિભાગના મંત્રી લાલજીભાઈ ચૌધરીએ તમામ બાબતોને ઠંડી પાડવાના મનસુબા સાથે અમારા રિપોર્ટર ફારૂક મેમણ સાથે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે હાલ કોઈ હલચલ નથી વડીલ હોદ્દેદારો નાદુરસ્ત હોવાથી યુવાનોને સાંભળવા માટે કહે છે અમે સર્વાનુમતે કામ કરીએ છીએ કેમરભાઈ પટેલે પણ મોગમ સમર્થન આપ્યું હતું ફારૂક મેમણ જયદેશ ટીવી ખેરાલુ